दादरा नगर हवेली दमण अने दीवना प्रशासक श्री प्रफुल्ल पटेल चार दिवस दीवनी मुलाकाते मुलाकात दरमियान आज दीवना विकासीय कार्यनु कर्यु निरीक्षण। दादरा नगर हवेली दमण अने दीवना प्रशासक प्रफुल्ल पटेल काले मोड़ी रात्रे दीव गुगला सर्किट हाउस पहोंच्या हता। आज सवारे 10 वाग्याथी तेओ ऑफिसरो अने कर्मचारीओना काफला साथे दीव जिल्लाना विविध विकासीय कार्यो साथे बीजा स्थळोनु पण कर्यु निरीक्षण। प्रशासक प्रफुल्ल पटेल गुगला प्रधानमंत्री आवास योजना हेठळ बनाववामां आवी रहेल बांधकामना काम विशे માહિતી મેળવી અને બારીકીથી નિરીક્ષણ કરી સૂચનો કર્યા હતા। ગોગલા બનાવવામાં આવેલ સ્વિમિંગ પુલ જીમ વગેરેની બિલ્ડિંગનું બહારથી જ કર્યું નિરીક્ષણ। બાદ તેઓએ દીવ ઝાપા સ્થિત પદ્મભૂષણ કોમ્પ્લેક્સની કરી મુલાકાત અને કોમ્પ્લેક્સમાં સાફ સફાઈ અને સુધારા વધારા અને નવીનીકરણ કરવા સૂચનો કર્યા। તેમણે કોમ્પ્લેક્સમાં આવેલ જીમ વિશેની પણ એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામી પાસે માહિતી લીધી હતી। કોમ્પ્લેક્સ પછી તેઓ દીવ જલંધર સર્કિટ હાઉસ પહોંચ્યા, ત્યાં તેમણે સર્કિટ હાઉસમાં બનાવવામાં આવેલા રૂમોની મુલાકાત કરી હતી અને અમુક રૂમના ડેકોરેશનની પ્રશંસા પણ કરી, તો અમુક રૂમમાં સુધારા માટે સૂચનો કર્યા હતા। સાથે પૂરા સર્કિટ હાઉસનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને તેમની ગુણવત્તા વિશે માહિતી મેળવી પ્રફુલ્લ પટેલે એનેક્સ સર્કિટ હાઉસની પણ મુલાકાત કરી અને બાંધકામની ગુણવત્તાની જાણકારી મેળવી। ત્યાંથી તેઓ દીવ ચક્રતીર્થ બીચ પર બનનાર બગીચાની મુલાકાત કરી અને ત્યાં વાપરવામાં આવેલ ચીજવસ્તુઓ વિશે જાણ્યું અને ચક્રતીર્થ વધુ સુંદર બન્યું તે માટે પ્રશંસા કરી હતી અને દરેક કામમાં વસ્તુઓ સારી અને ગુણવત્તાવાળી વાપરવા જણાવ્યું। ચક્રતીર્થ બાદ તેઓ દીવ ગંગેશ્વર મંદિરની મુલાકાત કરી ગંગેશ્વર દરિયાને અડોઅડ આવેલ છે જેથી શ્રદ્ધાળુઓ અને પર્યટકોની સુરક્ષા માટે સુવિધા કરવા જણાવ્યું। સાથે મંદિરના સંચાલક રમણીકભાઈ પાસે દરિયાનું પાણી ઉપર સુધી આવે છે કે નહીં તે અંગે જાણકારી મેળવી હતી। ત્યાંથી તેઓ નાગવા બીચ પર બનાવવામાં આવેલ વાસની દુકાનોની મુલાકાત લઈને દુકાનોની માહિતી લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। સાથે સાથે તેઓએ ખોડીધર બીચ પર બનાવવામાં આવેલ રોડની ગુણવત્તા વિશે પૂછતાછ કરી હતી, તેમાં તેમણે સારી ગુણવત્તા વાપરવા જણાવ્યું અને મજબૂત રોડ બને તે માટે સૂચનો કર્યા હતા। નિરીક્ષણ પૂર્ણ થયા પછી બપોરે તેઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અને સ્માર્ટ સિટી માટે પ્રેઝન્ટેશન અને ચર્ચાઓ કરી હતી।